અલ્પા પરમાર સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં નંદી પર એસિડ એટેકનો બનાવ સામે આવ્યો. સાબરકાંઠા જિલ્લામાં આજથી શરૂ થતા ગૌરી વ્રતને લઈ નાની બાળાઓ પૂજા અર્ચના કરી. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આગામી વિવિધ તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેને લઈને પોલીસ દ્વારા ફૂડ માર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ ટીમે વિવિધ વિસ્તારોમાં ફરીને નિરીક્ષણ કર્યું હતું. જાલોદ તાલુકાના આંબાના એસઆરપી જવાનની ગર્ભવતી સોતરનું પ્રથમ પત્નીએ કરાવ્યું અપહરણ. એસઆરપી જવાનના મોટા ભાઈ સાથે મળી પ્રથમ પત્નીએ કરાવ્યું અપહરણ. પોલીસે જવાનના ભાઈ અને પ્રથમ પત્નીની કરી અટકાયત. ધાનેરા નગરપાલિકા દ્વારા ધાનેરાની ગૌશાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો. અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે મોડી રાત્રે સિમેન્ટ ભરેલ ટ્રકનો અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ગરતેશ્વર તાલુકાના લાલાના મુવાડામાં ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળો ફાટી નીકળવાની દહેશત. સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે પ્રાતિજ પોલીસ દ્વારા બજાર ચોક વિસ્તારમાંથી રોડ પર રોડ વચ્ચે અડચણરૂપ બાઇક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસે સીએચસી પાસેથી દારૂ પીધેલ હાલતમાં ટ્રક હંકારી લઈ જતો ટ્રક ચાલકને ટ્રક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મોડાસા નગરપાલિકામાં એઇમના 4 મહિલા કોર્પોરેટરે પક્ષમાંથી રાજીનામું આપ્યું. પોર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ. મોંઘવારી વિરુદ્ધ ગુજરાત કોંગ્રેસની સાયકલ રેલી, ધાનાણી, અમિત ચાવડા સહિતના નેતા સામેલ થયા. દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ થયા, ખાંગા નદી નારાઓએ લીધો રૌદ્ર સ્વરૂપ. અમદાવાદ શહેરમાં ઝાડા ઉલટી, કમરો, ટાઇફોઇડ સહિત મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો. અંડરવર્લ્ડના ગેંગસ્ટર રવિ પૂજારી અમદાવાદ ક્રાઇમના હવાલે. બંગારમાં ક્રૂરતા, ભાજપના કાર્યકરની હત્યા કરીને મૃતદેહ ઝાડ પર લટકાવ્યો. કેરળમાં કોરોના વચ્ચે બકરી ઈદ, એસસીના વિજયન સરકારને ફટકાર, તમે લોકોના જીવન સાથે છેડછાડ ના કરી શકો. ઇરાકમાં ઈદથી પહેલા બોમ્બ બ્લાસ્ટ, ઓછામાં ઓછા 25 લોકોના મોત, આઈએસએ લીધી જવાબદારી. પેગાસસ જાસૂસી વિવાદ પર વિપક્ષના પ્રહાર, જેપીસી તપાસની માંગ. રાજ કુંદ્રાની વોટ્સએપ ચેટ લિંક, ફોન કન્ટેન્ટ થકી રોજ 4.85 લાખની કમાણી. પેગાસસ કાંડ, ગાર્ડિયન અહેવાલમાં મોદીની ઇઝરાયલ મુલાકાતનો ઉલ્લેખ. દેશમાં 24 કલાકમાં 30,093 નવા કેસ, 374 દર્દીઓના મોત. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું અને સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.